મોટા વરાછાના કારખાનેદારના પુત્રની વેલેન્જા નજીક શેખપુરની ગામની નહેરમાં કાંઠા પર મધરાત્રે લાશ મળી આવી હતી. મૂળ વતન જૂનાગઢના અને હાલ મોટા વરાછાના ગોપીનગામ રોડ ગોલ્ડન કોઈન એપાર્ટમેન્ટ ખાતે રહેતા નરેન્દ્રભાઈ વલ્લભભાઈ કોટડિયા પત્ની તથા મોટો દીકરો જેનિસ તથા નાનો દીકરો તીર્થરાજ સાથે રહે છે અને કેમ તથા હથોડા ખાતે સત્યમ પાર્કમાં ટેક્સટાઇલનો ધંધો કરે છે. મોટો દીકરો જેનિસ રોજ રાત્રે બહાર બેસવા જતો હતો અને 11-12 વાગે પરત આવી જતો હતો. 14 જૂને રાત્રે 9 વાગે તેના પપ્પાને હું બહાર બેસવા જાઉં છું કહીને હોન્ડા સાઇન લઈને નીકળ્યો હતો. તે મોડી રાત્રે પણ ઘરે પાછો ન આવતા જેનિસને ફોન કર્યો હતો પરંતુ રિસીવ કર્યો ન હતો, જેથી પિતા નરેન્દ્રભાઈએ 15/6/2023 રાત્રે 2:30 વાગે ઉત્તરાયણ પોલીસ મથકે જઈ હકીકત જણાવી હતી. ઉત્તરાયણ પોલીસે જેનિસનો મોબાઈલ લોકેશન ટ્રેક કરતા શેખપુર ગામ આનંદ વાટિકા સોસાયટી નજીકનું બતાવ્યું હતું, જેથી નરેન્દ્રભાઈના નાના પુત્ર તીર્થરાજ તથા મિત્ર ભાર્ગવ, પ્રવીણ અકબરી, ભાણેજ મોહિત, ચંદુ વિરડિયા, યાજ્ઞિક સુરેશ લખાણી સાથે શોધવા ગયા હતા, જે શેખપુર ગામ કાંકરાપુર જમના કાંઠા નહેરના કાંઠા પરથી જેનિસની બાઇક મળી આવી હતી તથા બાઇકની બાજુમાંથી જેનિસ બેભાન અવસ્થામાં પડેલ મળ્યો આવ્યો હતો, જેને તાત્કાલિક 108માં કઠોર CSC પર લઈ આવતા ફરજ પરના ડોક્ટરે જોઈને તપાસી મરણ જાહેર કર્યો હતો. પિતાએ યુવાન પુત્રના ભેદી મોતની શંકા વ્યક્ત કરી હતી અને શંકાસ્પદ મોતની ફરિયાદ નોંધાવી હતી. ઘનશ્યામ બાવીસી સાથે સમય મીડિયા ન્યૂઝ સુરત. વલ્લભભાઈ કોટડિયા છે. અમે 3 વર્ષથી સુરતમાં આવ્યા. અમે ગવર્નમેન્ટ પાસેથી એક પરમિશન લઈ અને આદિવાસીઓ માટેનો એક પ્રોજેક્ટ કર્યો, જેની અંદર અમે EA મતલબ એક્ઝિક્યુટિવ એજન્સી તરીકે કામ કરીએ છીએ, જે એક NGO જેવું રૂપ હોય છે. એની અંદર અમે સરકાર પાસેથી 5 કરોડ રૂપિયા લઈ અને આદિવાસીઓના રોજગાર માટે બિલ્ડિંગ બનાવ્યું અને 4 કરોડ રૂપિયાની આદિવાસીઓના 16 સભ્યોના નામે લોન લીધી અને એ આ સપ્લાયરોને આપી. સપ્લાયરોએ પૈસા ખાઈ ગયા. એનો જ સાથીદાર અમારો કોન્ટ્રાક્ટર હતો મુકેશ કાછડિયા, એ માથાભારે શખ્સ છે, બરાબર છે. એ પછી મેં પોલીસમાં ફરિયાદ કરી, કુમારભાઈ કાનાણીને કોલ કરાવી અને કમિશનર પાસેથી એપોઇન્ટમેન્ટ લઈ અને મેં રજૂઆત કરી. એને DCP ક્રાઇમમાં કેસ આપ્યો. એ DCP ક્રાઇમે અમારું કાંઈ પણ સાંભળ્યા વિના અમને સીધે સીધા એવું કહી દીધું કે તમારે બંને પાર્ટીને સમાધાન થઈ ગયું છે, આલ્યો સમજ નથી. એ પછી અમે કોર્ટમાં ગયા તો અમને ધાકધમકી મળવી શરૂ થઈ. મુકેશ કાછડિયાએ કારખાને અમારી પર હુમલો કર્યો. ત્યાં અમે કોસંબા પોલીસ સ્ટેશનમાં અરજી કરી. મારા ઘર ઉપર, મારી ઘરવાળી પર ભૂતકાળમાં હુમલો કર્યો તો એની FIR અમે અમરેલી પોલીસ સ્ટેશનમાં કરી અને છેલ્લે મને આ સરથાણા રોહિકો અને મને માયરો એના CCTV ફૂટેજ હોવા છતાં પોલીસે કાંઈ પગલાં ના લીધા. એ અમે ચલાવ્યું. છેલ્લે મારા અને એના એક કોમન મિત્ર છે ભરતભાઈ વીરજીભાઈ ગોરી, ભરત બેલા તરીકે ઓળખાય, એને ફોન કરીને કીધું કે તારા મિત્રને કે આ ફરિયાદ પાછી લે, નહીં તો હું મારું બ્રહ્માસ્ત્ર છોડીશ અને જિંદગીભર રોશે અને રોવા જેવો પણ નહીં રહે. એ પછી બીજે દિવસે સાંજે મારો દીકરો 9 વાગે ગાયબ થયો અને 2:30 વાગે મને સીધી લાશ મળી. હવે હું કેવી રીતે ફરિયાદ પાછી લઉં? હું તો આનો ટ્રસ્ટી છું આ બધા આદિવાસીઓનો, કારણ કે મારે સરકારને જવાબ આપવાનો છે અને હવે હું નહીં આપું તો મારા પર રિકવરી નીકળશે. હવે આ અત્યાચાર, આ તકલીફ બંધ નહીં થાય અને જો પોલીસ કઈ પગલાં નહીં લે ને તો અમે સામૂહિક રીતે આત્મહત્યા કરશું. મુકેશ કોણ છે? મુકેશ કાછડિયા અહીંના એક મોટા માથાનો ભત્રીજો છે, પરબતભાઈ બગદાણાનો ભત્રીજો છે. એટલે એની પાસે વગ, પૈસા ને પાવર અને લુખા પૂરેપૂરા છે. એને મને ધમકી આપી હતી અને મારો દીકરો અચાનક જ ગુમ થયો. એને કોઈ આત્મહત્યા કે કઈ કરવાનું કારણ જ નથી. એમને સીધીની લાશ મળી, 22 વર્ષનો હતો. એને શું પ્રોબ્લેમ હોય? આનું પાછળનું તમે જવાબદાર કોણ ગણો છો? આશીષ પુરોહિત, પ્રયોશ પુરોહિત, મુકેશ કાછડિયા અને એનો એક શાળો છે ટપોરી, વિપુલ ઝાલાવડી. નિર્ણય ના આવતો હોય તો પછી આમ જનતા નો કેવી રીતના આવશે? નહીં, ઉપલા લેવલે મેં ફરિયાદ નથી કરેલી, પણ કુમારભાઈ થ્રુ મારા ભાઈએ ક્રાઇમ બ્રાન્ચમાં કરેલી છે. મારા પરિવારની એટલી જ માંગણી છે, મારો ભત્રીજો ગયો એ પાછો નથી આવવાનો, પણ
આનો મારે સચોટ ઉત્તર જોઈએ કે આનો નિર્ણય અમે કઈ લઈ શકતા નથી અત્યારે, અને હું છે ને આનું કઈ તમે નહીં લઈ આવો પરિણામ તો અમે સામૂહિક હતા.